અંબાજીનો મેળો બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના અંબાજી મુકામે યોજાય છે। પાલનપુરથી 50 કિલોમીટર દૂર અંબાજીમાં દર પૂનમે મેળા જેવું વાતાવરણ સર્જાય છે, પણ બધામાં કારતક, ચૈત્ર, ભાદરવો અને આસો મહિનાની પૂનમના દિવસે અહીં મોટા મેળા યોજાય છે, જેમાં ભાદરવી પૂનમનો મેળો ખૂબ મહત્વપૂર્ણ અને મોટો મેળો છે। ભાદરવી પૂનમનો આ મેળો 13, 14 અને પૂનમ એમ સતત 3 દિવસ સુધી ભરાય છે। આ દિવસે લાખો લોકો માતાના દર્શન માટે ઉમટી પડે છે। આ સમયે અસંખ્ય લોકો અહીં પગપાળા યાત્રા કરીને આવતા હોય છે। અહીં ભક્તો ઊંચા અવાજે સક્રાંત સ્તુતિનું પઠન કરી માતાજીને પ્રાર્થના કરે છે। પૂર્ણિમાના દિવસે માતાજીને વિવિધ શણગારો સજી શોભાયમાન કરવામાં આવે છે, ત્યારે બ્રાહ્મણો સપ્તસતીનું પઠન કરતા હોય છે। ભાદરવી પૂનમે ગુજરાત રાજ્યમાંથી તેમજ દેશના અન્ય રાજ્યો અને વિદેશમાંથી પણ અંબાજી માતાના ભક્તો દર્શન કરવા આવતા હોય છે। અહીં મંદિરમાં કોઈ પ્રતિમા કે ચિત્રની પૂજા કરવામાં આવતી નથી, પણ શ્રી વિષય યંત્રનું પૂજન કરવામાં આવે છે। પોષી પૂનમ કે જે દિવસે માતાજી પ્રગટ થયા એવું મનાય છે। ચૈત્રી પૂનમ અને શરદ પૂર્ણિમાના દિવસે પણ લોકો ધાર્મિક વિધિ પૂરી પૂજા અને હવન કરે છે તથા મેળો પણ ભરાય છે। પૂર્ણિમાના દિવસે માતાજીના દર્શને કરવા આવતા વિવિધ સંઘો દ્વારા અહીં ભવાઈ અને ચાચર ચોકમાં રાસ ગરબાનું અદ્ભુત આયોજન પણ કરવામાં આવે છે। અહીં મંદિર પરિસરમાં જ ઢોલ પકવાજના તાલે માતાજીના ભક્તો સરસ રાસ ગરબા રમે છે। અંબાજીના આ મહામેળામાં 25 લાખથી વધુ ભક્તો માતાજીના દર્શન કરવા આવે છે। આ પવિત્ર મહાપર્વના દિવસોમાં અંબાજી જતા તમામ રસ્તાઓ યાત્રાથી ભરેલા હોય છે। આ પ્રસંગે સમગ્ર મંદિર પરિસર અને અંબાજી ગામને પણ શણગારવામાં આવે છે। માતાજીની ભવ્ય શોભાયાત્રા પણ કાઢવામાં આવે છે। મહત્વનું છે કે ભાદરવી પૂનમના દિવસે મંદિરમાં અને મેળામાં દર્શનાર્થીઓ ભારે ઘસારો રહે છે। રસ્તામાં ઠેર ઠેર પ્રસાદી, ચુંદડી, શ્રીફળ, કંકુ પુષ્પ વગેરેની દુકાનો મોટી સંખ્યામાં જોવા મળી આવે છે। માતાજીને ચુંદડી ચડાવવા માટે સાડીઓની દુકાનમાં પણ ભીડ જોવા મળી રહી છે। ખાણીપીણીની સ્ટોલ પણ કામચલાઉ ધોરણે ઊભા કરવામાં આવે છે, ત્યારે આ વિસ્તારની આદિવાસી મહિલાઓ છૂંદાણા, છૂંદવાની અને બંગડીઓની શોખીન છે। વિવિધ પ્રકારના રમકડાની દુકાનો પણ લગાવવામાં આવી છે। વિવિધ સંસ્થાઓ અને સેવા કેન્દ્રો દ્વારા યાત્રાળુઓને વિશ્રામો, ખાવાની સુવિધા, ચા, નાસ્તો અને જમવા માટેની સુવિધા પૂરી પાડવામાં આવી છે। મેળાના દિવસોમાં અને અન્ય સમયે પણ શ્રી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા લોકોને જરૂરી સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવે છે। હાલ ડિજિટલ ઇન્ડિયામાં મોટા મોટા પેમેન્ટ QR કોડની મદદથી કરવામાં આવતા હોય છે, ત્યારે નાનામાં નાની દુકાનોમાં પણ હાલ QR કોડની સુવિધા ઉપલબ્ધ જોવા મળે છે। લોકો નાનાથી માંડીને મોટા પેમેન્ટ QR કોડનો ઉપયોગ કરતા હોય છે, ત્યારે અંબાજી મંદિરમાં હવે ભાદરવી પૂનમનો મેળો આવી રહ્યો છે, જેની વ્યવસ્થાઓની માહિતી લોકોને સરળતાથી મળી રહે તેની માટે QR કોડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે। આ વર્ષે ભાદરવી પૂનમનો મેળો યોજાતા મોટી સંખ્યામાં લોકો પગપાળા અંબાજી જઈ રહ્યા છે। અંબાજીમાં યોજાતા પૂનમના મેળાનું મોટું મહત્વ માનવામાં આવે છે, જેથી દૂર દૂરથી અહીંયા લોકો દર્શન કરવા માટે આવતા હોય છે। તેવામાં કેટલાક લોકોને મેળાને લઈને કરવામાં આવેલી મોટાભાગની વ્યવસ્થા વિશે જાણકારી હોતી નથી, જેથી સરકાર દ્વારા લોકો માટે એક અનોખી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે, જેમાં એક આંગળીના ટેરવે તમે ભાદરવી મેળા સંબંધિત તમામ માહિતી મેળવી શકાશે। બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ।